જૂનાગઢનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં માંસ રાંધતા હોવાનું જોઈ શકાય છે. વિડીયો દત્ત ચોક પાસેનો છે અને આ વિડીયો બહાર આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જૂનાગઢનો ગિરનાર પર્વત દૂર દૂરથી લોકો આવે છે અને આસ્થાનું કેન્દ્ર છે. આ વિસ્તારમાં માંસ કોણ રાંધી રહ્યું છે અને તેને કેમ રોકવામાં ન આવ્યા? થોડા સમય પહેલા સંતોએ પણ ભવનાથને વેજ ઝોન જાહેર કરવાની માંગ કરી હતી, પરંતુ આજ દિવસ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ગિરનાર ભવનાથ તળેટી વસ્ત્રાપતેશ્વર ક્ષેત્રના આ મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમે બધા સ્થાનિક સંતોએ મળીને માંગ રાખી છે, એવી માગણી કરી છે કે તળેટી ક્ષેત્ર અને ગિરનાર ક્ષેત્રને વેજ ઝોન ડિક્લેર કરવામાં આવે અને સાથે જ અશાંત ધારા લાગુ કરવામાં આવે. જે મેળાના અંદર લાખો શ્રદ્ધાળુઓ ભક્તિનું ભાથું બાંધવા આવે ત્યારે આ મેળાના અંદર કોઈ પણ વિધર્મીની બગી ના આવે રવેડીના અંદર, અને સાથે જ વિધર્મીના સ્ટોલ ન લાગે જેથી કરીને અહીંની પવિત્રતા જળવાઈ રહે. આ એક ભક્તિનું, ભાવનું, શ્રદ્ધાનું અને સનાતનનું કેન્દ્રબિંદુ છે ગિરનાર. અહીંયા જો ભક્તિને ઠેસ પહોંચવાના કોઈ પણ કૃત્ય કરવામાં આવે તો એના ઉપર તાત્કાલિક એના ઉપર એને સજારૂપ જે પણ દંડ કરવામાં આવે થવો જોઈએ, અને આવું પ્રવૃત્તિ કોઈ દિવસ ન થવી જોઈએ. હમણાં જ ધ્યાનમાં આવ્યું કે ગિરનાર તળેટીના અંદર મટન રાંધતા વખતે નકલી સાધુઓ અથવા તો કોઈએ ષડયંત્ર કરીને આવું કરવાનો પ્રયત્ન કર્યો. મારી સરકારને, તંત્રને ખાસ વિનંતી છે કે આપે તરત જ આના ઉપર પગલાં લેવા જોઈએ અને આવા ષડયંત્રને જે આગળ વધારી રહ્યા છે એવાઓને ગોતીને એમને દંડ કરવા જોઈએ જેથીને લાખો શ્રદ્ધાળુઓના ભક્તિને ઠેસ ન પહોંચે. જય ગિરનારી. હાલ તો લોકોમાં રોષ છે. ગિરનાર લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ આસ્થાના શિખર પર દૂર દૂરથી લોકો દર્શને આવે છે. તેવા સમયે આ માસનો વિડીયો લોકોની ધાર્મિક ભાવના દુભાવી રહ્યો છે. જોઈ રહ્યું તંત્ર તેને વેજ ઝોન જાહેર કરે છે કે નહીં. સંવાદદાતા ભાર્ગવી જોશીનો અહેવાલ, ગુજરાત તક, જૂનાગઢ.